अजीव धामनारे એવું કરીએ જે આગળ બેઠા છે આગળ આવી શકે અને પાછળ છે પોતાને જ્યાં જગ્યા મળે ત્યાં થોડું નંદ બાવાનું આંગણું ઊભું કરે. સાવ સવારના જશોદાજી જાગ્યા સાવ સવાર હે કૃષ્ણ મુખ જોઈ હર ખાયા હો હો કૃષ્ણ મુખ જોઈ હર ખાયા વધામણા સ્વાહા
સ્વસ્તિ નઃ ભૂગા વિશ્વભેદા સ્વસ્તિ નસ્તારક્ષો હરિષ્ટનેવી સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ ભૂદેવે આશિષ વરસાવ્યા વધામણા Thank you.
आज
મે મયારા રે ઓ કુળ ગામ ના હો અમે મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના હે માર પહી વેચ માર જવા મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે કામના હાલાજી તારા હાથ વખાણો હે પતિ તારા પગલા વખાણો
કૃષ્ણ કનૈયા લાલ કી. આપણને તો આનંદ થયો, પણ લાલનને આનંદ થાય એવો જય જયકાર નથી થતો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં હરેર્નિવાસાત્મગુણૈ રમા ક્રીડમભૂન્નૃપ ગોપાં ગોકુલરક્ષાયાં નિરૂપ્ય મથુરાંગતઃ નંદઃ કંસસ્య વાર્ષિક્યં કરંદાતું કુરુદ્વહ. શુકદેવજી વર્ણન કરે છે રાજન, લાલન જ્યારથી ગોકુલમાં વ્રજમાં પધાર્યા ત્યારથી સર્વત્ર આનંદ 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 જ છવાઈ રહ્યો. કર આપવાને માટે મથુરા જવાનું હતું, કંસને કર ચૂકવ્યો. વસુદેવજીને ખબર પડી કે નંદ બાવા મથુરામાં આવ્યા છે. વસુદેવજી એમને મળવા માટે ગયા. આ બે જણ વચ્ચેનો જે સંવાદ છે ને, વસુદેવ અને નંદ વચ્ચેનો, બંનેની મનસ્થિતિ આપણે જાણીએ છીએ. વસુદેવજી પોતાના પુત્રને નંદ બાવાને ત્યાં પધરાવી આવ્યા છે. વિરહની વેદના અત્યંત સ્વાભાવિક છે. અને નંદ બાવા જીવનભરની પ્રતીક્ષા પછી લાલન પધાર્યા છે એનો હરખ અહીંયામાં માતો નથી. આવા બે જણા જ્યારે મળે શું વાતો. સામાજિક દ્રષ્ટાંત, લૌકિક દ્રષ્ટાંત જો આપું તો એક પિતા એવો છે જેણે પોતાના પુત્રને ગુમાવ્યો છે, અને બીજો પિતા એવો છે જેને ત્યાં પુત્ર જન્મ થયો છે. આ બે જણા જો મળે તો શું વાત કરે. વિરહ થયો છે પુત્ર માટેની વેદના વ્યક્ત કરે, કે જન્મ થયો છે એ બાળકની ખુશાલી પ્રગટ કરે. જરાક વિચાર કરી જોજો. શ્રીમદ ભાગવતમાં મહર્ષિ વ્યાસે જે નિરૂપણ કર્યું છે આ પ્રસંગનું, નંદ બાવા ખૂબ સંયમમાં છે, જાણે છે આમની આગળ બોલાય નહીં મારાથી કશું. મનોવૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો સમજદાર વ્યક્તિ દુઃખી વ્યક્તિની સમક્ષ પોતાના આનંદનું પ્રદર્શન નહીં કરે, પોતાના સુખનું પ્રદર્શન ન કરે. સમજદાર વ્યક્તિ હોય તે કે ભાઈ આપણા ઘરમાં સારો પ્રસંગ બન્યો છે, બરાબર છે, પણ આ અત્યારે મુશ્કેલીમાં છે, તો આપણા સુખના પ્રસંગની વાત એમને નથી કહેવી.
એટ ધ સેમ ટાઈમ જે સમજદાર વ્યક્તિ હશે તો દુઃખી વ્યક્તિ જ સંવાદની શરૂઆત કરશે. હી વિલ બ્રેક ધ આઈસ. અહીંયા એક થયું, વસુદેવજીએ વાતનો આરંભ કર્યો. બીજી રીતે જોવા જઈએ તો વસુદેવજી શહેરમાં રહેલા છે, રાજકુટુંબમાં ઉછરેલા છે, ભણેલા ગણેલા છે, વિચક્ષણ છે, બુદ્ધિશાળી છે. નંદ બાબા બહુ ભોળા છે, ગામડાનો માણસ, સરળ છે, દુનિયાદારીથી અજાણ છે. એટલે નંદ બાબાને તો સમજાતું નથી કે શું બોલાયામાં. વસુદેવજી વિચક્ષણ છે, શરૂઆત એમણે કરી. દિષ્ટ્યા ભ્રાતઃ પ્રવયસ ઇદાનીમ પ્રજસ્યતે પ્રજાશાયા નિવૃત્તસ્ય પ્રજાયત સમપદ્યત. સંવાદની શરૂઆત ભાઈથી કરે છે, ભ્રાત ભાઈ. તમારી અવસ્થા થઈ ગઈ હતી પ્રજાશાયા નિવૃત્તસ્ય ઇદાનીમ અપ્રજસ્યતે. અત્યાર સુધી જીવનભર તમારે કોઈ સંતાન નહોતું, ઉંમર થઈ ગઈ હતી, સંતાન થશે એવી આશાએ તમે છોડી દીધી હતી. પ્રજાશાયા નિવૃત્તસ્ય પ્રજાયત સમપદ્યત. અને તમારે ત્યાં બાળકનો જન્મ થયો. દિષ્ટ્યા સંસાર ચક્રેસ્મિન વર્તમાન પુનર્ભવ. આ સંસાર એવો છે ને, વસુદેવજી કહી રહ્યા છે, અને આપણે બધા એની સાથે સહમત થઈશું. વસુદેવજી કહે છે આ સંસાર એવો છે કે ધાર્યું થતું નથી, મળે છે ટકતું નથી, જોઈએ છે મળતું નથી. આજ દુઃખ છે સંસારના. આખી જિંદગી તમે પ્રતીક્ષા કરી, બાળક ન થયું અને હવે થયું છે. તો ઈચ્છાઓ જ્યારે પૂરી ન થતી હોય એવા સ્વભાવવાળા આ સંસારની અંદર કોઈ ગમતીલું વ્યક્તિ મળી જાય, કોઈ ગમતીલું થઈ, અથવા તો આપણી ઈચ્છા પૂરી થાય, એને એમ સમજવું કે જાણે પુનર્જન્મ થયો આપણો. ઈચ્છાની અધૂરપ એ જ મૃત્યુ છે. નિરાશા એ જ મૃત્યુ છે. તો નિરાશાના વનની અંદર કોઈક આશાની પૂર્તિનું પુષ્પ ખીલે, કેટલો આનંદ થાય. આ ઈચ્છા તો પૂરી થઈ આપણી. વસુદેવજી કહે છે બાવા, ઉપલબ્ધો ભવાનદ્ય દુર્લભમ પ્રિય દર્શનમ. અને આ સંસારમાં જે પ્રિય હોય એનું દર્શન ગમતા વ્યક્તિ સાથે મળવું દુર્લભ છે. આનો એક અર્થ એવો પણ થાય કે જે મળ્યા છે ગમતા લાગતા નથી. આ સ્વભાવ છે ને, અતિ પરિચયાદ અવજ્ઞાઃ. જે સતત સામે ને સામે છે, જે સતત સાથે છે, એની અવજ્ઞા આપણે વારંવાર કરીએ છીએ. એ તો છે જ ને, એ તો છે જ ને. હવે વી ટેક ધ ક્લોઝ પર્સન ફોર ગ્રાન્ટેડ. જે નથી મળ્યું ત્યાં આકર્ષણ છે, જે મળી જાય છે એનું મૂલ્ય નથી. નૈકત્ર પ્રિય સંવાસઃ સુહૃદાં ચિત્રકર્મણાં ઓઘેન વ્યુહ્યમાનાનાં પ્લવાનાં શ્રોતસો યથા. કેટલી સરસ વાત કરી. મને લાગે કે
જંગલમાં રહેનારા વ્યાસ મહર્ષિ, આજે પણ તમે વ્યાસ ગુફા જુઓ, બદ્રીનાથની યાત્રા કરવા જાઓ અને બદ્રીનાથથી પછી ઉપર 4 કિલોમીટર માણા ગામ છે ત્યાં વ્યાસ ગુફા છે અને નીચે ગણેશ ગુફા છે એવું કહેવાય છે, ત્યાં બેસીને વ્યાસ મહર્ષિએ મહાભારત, શ્રીમદ ભાગવત આ બધા ગ્રંથો લખ્યા છે. હવે ત્યાં આજે વસ્તી ઓછી છે, આજે 21મી સદીમાં આટલી ટેકનોલોજીને આટલા સુધારા વધારા થયા પછી પણ ત્યાં ભાગ્યે જ કોઈક છે. આથી 5000 વર્ષ પહેલા કોણ હશે ત્યાં? એવા જંગલમાં બેસીને સમાજનું જે દર્શન કર્યું છે વ્યાસ મહર્ષિએ અને કરાવ્યું છે કે જે 5000 વર્ષ પછી પણ આપણને લાગે કે આ જાણે આપણી વચ્ચે બેસીને બોલી રહ્યા છે. સંસારની વેદના કઈ છે? નૈકત્ર પ્રિય સંવાસ સુહૃદાં ચિત્રકર્મણાં. આ સંસારનું દુઃખ જો એક જ હોય તો એ દુઃખ બધા જ દુઃખોનું જે લઘુત્તમ અવયવ કે ને, લિસ્ટ મલ્ટિપ્લિકેટિવ ફેક્ટર જે દરેકમાં કોમન હોય એ કયો છે? એ છે પ્રિય વ્યક્તિ મળતો નથી અને મળે તો એની સાથેનો સહવાસ લાંબુ ટકતો નથી. મનના મળેલા જીવ બહુ ઓછા છે. એક વેસ્ટર્ન સાયકોલોજીસ્ટ અને સોશિયોલોજીસ્ટ કહે છે કે આજે માણસની વ્યથા જ આ છે, વસ્તી વધતી જાય છે, પોપ્યુલેશન વધતું જાય છે, પણ એ વધતી વસ્તીની વચ્ચે પ્રત્યેક વ્યક્તિ રોબિન્સન ક્રુઝોની એકલતા અનુભવે છે. પ્રત્યેક માણસ એકલો છે બધા, પણ મારું કોણ? જેને પૂર્ણ રૂપે મારા સુખમાં રસ છે અને મારા સુખ માટે, મારી પ્રસન્નતા માટે, મારા આનંદ માટે એ ગમે તે ભોગ આપવા તૈયાર થશે એવું કોણ? બૃહદારણ્યક ઉપનિષદમાં યજ્ઞવલ્ક્યથી કહે છે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આ દુનિયામાં લાગણી બતાવવાળા લોકો ઘણા હશે, પણ એ તો આત્મનસ્તુ કામાય. આ જ વસ્તુને બહુ સાદી ગુજરાતી ભાષામાં આપણે કહેવત રૂપે મૂકી દીધી, સગા સૌ સ્વાર્થમાં. જ્યાં સંબંધ આવ્યો ત્યાં કંઈક ને કંઈક સ્વાર્થ આવશે જ. મારું કોણ? આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. પત્ની જો પતિને પ્રેમ કરતી હોય તો એટલા માટે નહીં કે પતિ છે, એટલા માટે પ્રેમ કરે છે કે મારો પતિ છે, એનાથી મને સુરક્ષા છે, એનાથી મને સમાજમાં. એવી રીતે પતિ પણ પત્નીને પ્રેમ કરે છે એટલા માટે નહીં કે પત્ની છે, કારણ કે મારી પત્ની છે, એનામાં અમુક સૌંદર્ય છે, એની આંખો આવી છે, એના વાળ આવા છે, એના ગાલ આવા છે, એનું એની રસોઈ આવી છે, એ જે કંઈ હશે તે કંઈક મને ગમતું આ માણસમાં છે, તેથી હું એને પ્રેમ કરું છું, તેથી મારું કંઈક ઇન્વેસ્ટમેન્ટ છે એમાં. સ્થૂળ અથવા સૂક્ષ્મ, વ્યક્ત અથવા અવ્યક્ત, કંઈક સ્વાર્થનો સંબંધ છે, નહીતર તો સંબંધ બનતો જ નથી. લોકો તરત કે આપણે શું, એનો અર્થ કે આપણે શું કંઈ ના હોય તો સંબંધ ના બને. આપણે શું? અને જે દિવસે એ લેણા દેણી પૂરી થઈ, એ સ્વાર્થ પૂરો થયો, એટલે ભલે ભલા સંબંધોમાંથી બહાર નીકળી જતા માણસ વિચાર કરતો નથી. એવો કોઈ મૂલ્યવાન સંબંધ ખરો? નૈકત્ર પ્રિય સંવાસ. રિચર્ડ બક નામનો એક બહુ સરસ વિચારક છે, એના બે પુસ્તકોના નામ હું આપને આપી રાખું, વાંચવાનો શોખ હોય તો ચોક્કસ વાંચજો. એક છે જોનાથન લિવિંગસ્ટન સીગલ, મારી પર્સનલ લાઇબ્રેરીમાં રેફરન્સ બુક તરીકે આ પુસ્તક હતું અને ફરીથી લઈ આવીશું. જોનાથન લિવિંગસ્ટન સીગલ, એનો કદાચ ગુજરાતી અનુવાદ પણ થયો પણ હું મને નામ યાદ નથી. રિચર્ડ બક, BACH નામ. અને બીજું પુસ્તક છે ધ ઇલ્યુઝન્સ.
રિચર્ડ બકને કંઈક હાઇટ સાથે સંબંધ છે એવું મને લાગે છે એના પુસ્તકો વાંચતા. જોનાથન લિવિંગસ્ટન સીગલમાં પણ એને ઉડ્ડયનની વાત કરી છે. દરિયા કિનારે જે પંખી હોય ને સીગલ, એનું નામ છે જોનાથન લિવિંગસ્ટન. વાંચી છે બેન? હા. તો બીજા બધા પંખીઓ સમુદ્રના કિનારે પેલી માછલીઓ મળી જાય કે બ્રેડના ટુકડા મળી જાય એનાથી સુખી છે, પણ એક જોનાથન એવો છે એને છપછપિયામાં રસ નથી, એને ઊંચે ઉડ્ડયન કરવું છે. એને બસ એટલું જ છે કે આજે હું આટલી ઊંચાઈ પર ઉડ્યો, હજી આજે આટલી ઊંચાઈ પર ઉડ્યો. અને બીજા બધા લોકો કે તને આમાં શું મજા આવે, જ્યારે નીચે બેસીને જો ના બધા બ્રેડના ટુકડા મળી જાય છે. નહીં, મારે ઊંચે ઉડવું છે. મહત્વાકાંક્ષી છે, એમ્બિશિયસ છે. એ જ વસ્તુ ઇલ્યુઝન્સમાં છે, ધ ઇલ્યુઝન્સ. એમાં એક પાયલટની વાત કરીશ, એ વાંચ્યું છે મેં ના, ધ ઇલ્યુઝન્સ. અને સરસ મજાની નોવેલ છે, પણ એ વાર્તાને બાજુએ મૂકીએ, એની અંદર ને વચ્ચે વચ્ચે જે કોટેશન્સ મૂક્યા છે એમાં રિચર્ડ બકનું કોટેશન નાનપણથી મને બહુ ગમ્યું છે. રેરલી ડુ મેમ્બર્સ ઓફ ધ સેમ ફેમિલી ગ્રો અપ અંડર ધ સેમ રૂફ. હું આપને એક ઘરકામ આપું છું, લેસન, હોમવર્ક. ઘરે જઈ ફૂલસ્કેપ કાગળ લઈ એકલા બેસજો, હા, બધાની વચ્ચે નહીં બેસતા, એકલા બેસજો અને પ્રામાણિક થઈને બેસજો. ચાર પાંચ કોલમ બનાવજો. પહેલા કોલમમાં નંબર આપી દો, 1 2 3 4 5. બીજી કોલમમાં સંબંધોના નામ લખજો, પિતા, માતા, ભાઈ, બહેન, પતિ, પત્ની, દીકરો, દીકરી, જે કોઈ સંબંધો બધા હોય એ રીતના બધા, મિત્ર. ત્રીજી કોલમમાં જે આઈડિયલ તમને લાગે, પિતા કેવો હોવો જોઈએ એવા વ્યક્તિનું નામ લખજો. કોઈને જોઈએ ને કે ભાઈ આ આનો પિતા તો કેવો સરસ છે, આ મારો ફ્રેન્ડ, એના પપ્પા કેવા સરસ છે, મારા પપ્પા આવા હોત તો કેવું સારું. એવું જ્યાં જ્યાં તમને લાગ્યું હોય કે ભાઈ માં કેવી હોય, માં તો આવી હોવી જોઈએ, એનું નામ લખજો. ભાઈ કેવો હોય, જોઈએ ને કે ભાઈ પેલા બે ભાઈઓ કેવા છે, એ ભાઈ પોતાના ભાઈ માટે કેટલું કરી ચૂકે છે, મારો ભાઈ આવો હોત તો કેવું સારું. કે બેન, પતિ, પત્ની, પતિ કેવો હોવો જોઈએ, પત્ની કેવી હોવી જોઈએ, જે તમારું જેને કહેવાય ને આઈડિયલ પાત્ર, તમારું ડ્રીમ, એમાં લખજો ત્રીજી કોલમ. ચોથી કોલમમાં જે ખરેખર છે એમના નામ લખજો. અને પાંચમી કોલમ, ત્રીજી અને ચોથી કોલમમાં એક જ વ્યક્તિ હોય તો પાંચમી કોલમમાં ટીક કરવાની, નહીતર ચોકડા મૂકવાના. એ પાંચમી કોલમમાં જેટલા રાઈટ હોય ને ટીક, એટલા તમે સુખી, સંબંધોની દ્રષ્ટિએ તમે એટલા સમૃદ્ધ, અને જેટલા ચોકડા હોય, મારો ભાઈ આવો હોય તો કેવું સારું, ત્યાં નામ લખ્યું, પછી ખરેખર જે ભાઈ હોય કે પતિ આવો હોય, એટલે મેં કીધું એકલા બેસીને કરજો ભાઈ, પતિ આવો હોય તો કેવું સારું, પછી જે ભટકાઈ ગયા હોય કે પત્ની આવી હોય તો કેવું સારું, પછી જે મળી હોય, જન્મ જન્મ કે સાથી રખે મળતા બીજા જન્મે. એક વાર ભૂલ થઈ ભાઈ સાહેબ, નામ ના લઈ આવે. રેરલી ડુ મેમ્બર, પછી એ આવે હાથમાં, તમે જોજો કે આપણો પરિવાર કેવો વિખરાયેલો પડ્યો છે.
આપણો આદર્શ પિતા ક્યાંક છે, આપણી આદર્શ માતા ક્યાંક છે, આપણો આદર્શ ભાઈ કોઈક ઘરમાં બેઠો છે, આપણી આદર્શ બેન ક્યાંક બીજે છે, આપણો આદર્શ પતિ, આદર્શ પત્ની, આદર્શ દીકરો દીકરી. સ્કેટર્ડ ફેમિલી છે. રેરલી ડુ મેમ્બર્સ ઓફ ધ સેમ ફેમિલી ગ્રો અપ અંડર ધ સેમ રૂફ. એ જ વાત 5000 વર્ષ પહેલા શ્રીમદ ભાગવતમાં કરી, નૈકત્ર પ્રિય સંવાસ. સંસારની જે વેદના છે આ છે કે ગમતા સાથે રહેવાતું નથી. ઘણી બે ઘણીનો સંગ કર્યો અને ત્યાં તો વિયોગની ક્ષણ આવી જાય છે. મળે છે કેવી રીતે અને છૂટા કેવી રીતે પડે છે, દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું. ઓ ઘેન વ્યુહ્યમાનાનમ, નદીના પ્રવાહમાં તરતા તરતા બે લાકડા આવે અને મળે, ક્ષણ બે ક્ષણ માટે નદીના પ્રવાહમાં એ સાથે તર્યા અને વળી પાછો એ પ્રવાહ એમને છૂટા પાડી દે, હવે કોને ખબર ક્યારે મળશે ફરી. પ્લવાનામ સ્રોતસો યથા. બાબા, ક્વચિત પશવ્યમ નિરુજમ ભૂર્યમ બુતૃણવિરુધમ બૃહદવનમ તદધુના યત્રાસે ત્વમ સુહૃદ વૃતઃ. બધું બરાબર છે ને, તમે બૃહદવનમાં રહો છો, ગોકુળની આસપાસ તમારી ગાયોને પૂરતું ઘાસ મળી રહે છે, તમારા માટે પાણીની વ્યવસ્થા, બધું આ બરાબર છે ને. કોઈ રોગચાળો થાય કે એવી તો પરિસ્થિતિ નથી ને. ભ્રાતર મમ સુતઃ કચ્ચિન માત્રા સહ ભવદ વ્રજે. ભ્રાત, જુઓ વસુદેવજીની લાગણી પ્રગટ થઈ. ભ્રાત મમ સુતઃ કચ્ચિન, મારો કોઈક દીકરો એક. શું થયું છે? માત્રા સહ ભવદ વ્રજે, એની માતા રોહિણી સાથે વ્રજમાં રહે છે. અહીંયા સુધી આવી ગયું પણ વસુદેવજી બોલ્યા નથી. રોહિણી નંદનની વાત કરી. તાતમ ભવંતમ મનવાનો ભવદ ભ્યામ ઉપલાલિતઃ. મને વારંવાર સમાચાર મળતા રહે છે, બાબા આપ બહુ એને લાડ લડાવો છો, રોહિણીના પુત્રનું આપ બહુ ધ્યાન રાખો છો. એ જ તો છે ને. અને પછીનો શ્લોક જે વસુદેવજી બોલ્યા છે, આપણા સૌને માટે એક જીવન જીવવાનો તરીકો, એક પ્રકાર બતાવે છે. પુંસસ્ત્રિવર્ગો વિહિતઃ સુહૃદો યનુભાવિતઃ નતેષુ ક્લિશ્યમાનેષુ ત્રિવર્ગોર્થાય કલ્પતે. મનુષ્યના ત્રિવર્ગ, ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ, કયા છે, એની સફળતા શેમાં છે? તો સુહૃદો યનુભાવિત, એ જ છે કે એના વર્તનથી એના સ્વજનોને સુખ મળે. નતેષુ ક્લિશ્યમાનેષુ ત્રિવર્ગોર્થાય કલ્પતે. એવો આપણો ઉદ્યમ હોય, એવો આપણો પુરુષાર્થ કે પરિશ્રમ હોય કે જેનાથી આપણે એકલા સુખી થઈએ પણ આપણા સ્વજનો દુઃખી થાય, તો એ ત્રિવર્ગ ધર્મ અર્થ કે કામ યોગ્ય નથી, આપણા માટે કલ્યાણકારી નથી. આપણે સુખી થઈએ પણ સ્વજનો જો સુખી ન થાય તો એ સુખનો માર્ગ સાચો નથી. કદાચ આપણે થોડું કષ્ટ ભોગવવું પડે પણ એને લીધે આપણા સ્વજનો જો સુખી થતા હોય તો એનાથી આપણો ધર્મ અર્થ અને કામ આ ત્રિવિધ પુરુષાર્થ સિદ્ધ થાય છે. નંદ બાવા કહે છે વસુદેવજી, અહો તે દેવકી પુત્રાઃ કંસેન બહવો હતા. કંસે
દેવકીજીના ઘણા પુત્રોની હત્યા કરી એકા વશિષ્ઠા વરજા કન્યા સાપી દિવંગતા. આઠમી એક દીકરી હતી, બધાને એમ લાગતું હતું કે આ દીકરીને તો છોડી દેશે, એને ન છોડી. સાપી દિવંગતા. અવગા બાવા છે ગામડાનો ભોળો વ્યક્તિ. નૂનમ યદૃષ્ટનિષ્ઠોયમ અદૃષ્ટ પરમો જનઃ. નંદ બાવા પ્રારબ્ધની વાત કરે છે. પ્રારબ્ધની વાત છે, આ બધી પ્રારબ્ધનું જ ભાગ્યમાં જે હોય એ પ્રમાણે થાય. અદૃષ્ટમાત્મનસ્તત્વમ યો વેદ ન સમુહ્યતિ. બસ પ્રારબ્ધને આધીન છે એ એટલું જાણી લે, પછી માણસને મોહ થતો નથી. જે થયું તે ઠીક પ્રારબ્ધમાં હતું. વિધાતાના લેખ હતા, કોણ મિટાવી શકે. અહીંયા એક બીજી વાત આપને કહું. વસુદેવજી પોતે દુખી છે, થતાં પણ એણે ભાગ્યનો દોષ કાઢ્યો નથી. એણે પ્રારબ્ધની વાત નથી કરી વસુદેવજી, એણે કર્મની વાત કરી કે સૃષ્ટિનો નિયમ છે, આવું થાય છે. એણે સ્વીકાર કર્યો, પણ સ્વીકારને પ્રારબ્ધનો દોષ ના આપ્યો. જ્યારે નંદ બાવા ગામડાનો વ્યક્તિ છે, સરળ વ્યક્તિ છે, ભોળો માણસ છે, એણે ભાગ્ય પર છોડી દીધું. આપણે ચિંતન એટલું કરવાનું કે આપણા જીવનમાં સારી માઠી ઘટનાઓ બને, આપણે એને સૃષ્ટિના ક્રમ તરીકે સ્વીકારીએ છીએ કે ભાગ્ય પર છોડી દઈ અને એનો સ્વીકાર. સ્વીકાર તો કરવો જ પડશે, મૂળ મુદ્દો આ છે. બુદ્ધિથી કન્વિન્સ થઈ કે આ રીતે જ સૃષ્ટિ ચાલે છે, તેથી સ્વીકાર એ સમજણપૂર્વકનો સ્વીકાર છે. જ્યારે ભાગ્ય પર છોડી દેવું એ અગતિક સ્વીકાર છે. ઇટ ઇઝ હેલ્પલેસ એક્સેપ્ટન્સ. વિચાર કરતા એમ લાગે કે માત્ર ભાગ્ય પર, જે અભણ વ્યક્તિ છે, જેને અવકાશ અથવા તો ક્ષમતા નથી આટલું ચિંતન કરવાની, એ ભાગ્ય પર છોડી દે તે બરાબર. પણ વિચારવંત વ્યક્તિએ સૃષ્ટિના ક્રમનો સ્વીકાર કરી અને કેવળ પોતાને નહીં પણ સ્વજનોને સુખ કેવી રીતે પણ મળે એનો પુરુષાર્થ કરતા રહેવું, એ જ શ્રેયસ્કર માર્ગ છે. ને અત્યારે જે હું સભાને સંબોધન કરી રહ્યો છું એ ભદ્ર ભણેલો ગણેલો સંસ્કારી અને એલિટ વર્ગ છે. આવતા અઠવાડિયે રામકથા કરીશે, બધા નંદ બાવાઓ આવશે પાલનપુરની પાસે ગામડામાં. ત્યાં 9 દિવસની કથામાં એક ઇંગ્લિશ શબ્દ નહીં આવે. આપણા માટે જીવનની જે ગતિ છે તે આ છે, સ્વીકાર, સમજણપૂર્વકનો સ્વીકાર. ભાગ્યને દોષ ના આપો. કારણ સાદો વ્યક્તિ ભાગ્યને દોષ આપીને અટકી જશે, કારણ કે એની પારને જોવાની એની ક્ષમતા નથી, એને જરૂર પણ નથી જોવાની. ઇઝ ટુ બિઝી વિથ હિઝ મિનિયલ થિંગ્સ. પણ આપણે જે ચિંતન કરી શકીએ છીએ ભાગ્યને દોષ આપીને કેવી રીતે અટકી શકીએ છીએ, એનું કારણ પ્રારબ્ધ ઉપરથી ટપકતું નથી. પ્રારબ્ધ પણ અલ્ટિમેટલી તો આપણા કર્મો જ છે. તેથી કર્મનો સ્વીકાર. અસ્તુ. છઠ્ઠા અધ્યાયમાં પૂતના મોક્ષની કથા છે. પૂતાનપિ નયતિ સા પૂતના. આપણા જીવનના પવિત્ર કર્મોને, પુણ્યોને જે લઈ જાય તે પૂતના છે. કથા આપ સૌ જાણો છો.
કંસે મોકલેલી રાક્ષસી પૂતના બાળકોને મારવા માટે આવી હતી, સ્તન ઉપર વિષ લગાડીને આવી હતી અને બાળકોને ઝેર આપીને મારી નાખવાનો ઉપક્રમ હતો. લાલન એવું કરવા ગઈ, ફાવી નહીં. લાલને ઝેર તો શું ચૂસે, પૂતનાના પ્રાણ ચૂસી લીધા, એને મુક્તિ આપી દીધી. ગોપીઓએ પૂતના કવચથી લાલનને, પૂતના કવચ ગાતા ગાતા લાલનને સ્નાન કરાવ્યું. પૂતનામાં એક વસ્તુ જોવાની છે, આપત્તિ તો છે જ, એ મુશ્કેલી છે. મુશ્કેલી બે પ્રકારની હોય છે, અણગમતી અને મનગમતી. પૂતનાથી સાવધાન એટલા માટે રહેવાનું છે કે છે અણગમતી પણ મનગમતી બનીને આવી છે. છે રાક્ષસી પણ સુંદર રૂપ લઈને આવી છે. એવી આ પૂતના પ્રભુએ મુક્તિ આપી છે. તાત્વિક અર્થ એવો પણ થાય, નંદ બાવા મથુરા છે એ વખતે પૂતના આવી છે, ગાયો ચરવા ગઈ છે એ વખતે પૂતના આવી છે, ગોકુલ એટલે દેહ, ગો શરીર, ગો એટલે ઇન્દ્રિય, કુલ એટલે સમૂહ, ઇન્દ્રિયોનો સમૂહ એવું આ શરીર ની અંદર નંદ બાવા એ જીવાત્મા શુદ્ધ સત્વરૂપી. પોતાનું ધ્યાન રાખવાનું છોડી અને મથુરાના કંસને કર આપવા જાય, જીવાત્મા જ્યારે અહંકારની ચાકરી કરવા જાય, જીવાત્મા અહંકારનું આધિપત્ય સ્વીકારતો થાય અને ગાયો એટલે ઇન્દ્રિયો વિષયોમાં ભ્રમણ કરવા નીકળે, ત્યારે જ અવિદ્યા અને અજ્ઞાન રૂપી પૂતના જીવનમાં પ્રવેશે છે. ઇન્દ્રિયો પર સંયમ ન હોય અને આત્મતત્વ અહંકારની પાછળ ફરતું થઈ જાય, ત્યારે જ જીવનમાં અવિદ્યા પ્રગટે. જો ઇન્દ્રિયો પર સંયમ હોય, અને નંદ બાવા ગોકુળમાં હોત તો કદાચ સ્થિતિ જુદી હોત, આત્મા સ્વસ્થ હોત તો વાત જુદી હોત. ગાફેલિયત અજ્ઞાનને આમંત્રે છે. જીવનના માર્ગમાં સાવધાન રહેવાની જરૂર છે. પૂતનાને મોક્ષની કથા આપણને આ શીખવે છે. અને સાવધાની એ બીજું કશું નહીં, અવેરનેસથી આવે છે, જાગૃતિથી આવે છે. જાગતા જીવવાવાળા કેટલા, મોટા ભાગના લોકોનું જીવન બેહોશીમાં પૂરું થતું હોય છે. શું કામ જીવીએ છીએ એની પરવા કર્યા વગર આખું જીવન વીતી જાય, એનાથી મોટી ટ્રેજેડી કોઈ હોઈ શકે? બીજે ક્યાંય પણ ગયેલા માણસને ખબર હોય છે કે પોતે ત્યાં શું કામ ગયો છે. સ્કૂલમાં ગયેલા બાળકને ખબર છે કે પોતે શાળામાં શા માટે આવ્યો છે. બજારમાં ગયેલા વ્યક્તિને ખબર છે કે પોતે દુકાનમાં શા માટે આવે છે. તમે દુકાનમાં જઈને ઉભારો ને વેપારી પૂછે બોલો શું જોઈએ, અને તમે સામે આમ બ્લેન્ક લુક આપો. હોટેલમાં ગયેલા વ્યક્તિને ખબર છે કે પોતે હોટેલમાં શા માટે આવ્યો છે. સિનેમામાં ગયેલા વ્યક્તિને ખબર છે કે પોતે ત્યાં થિયેટરમાં શું કામ પહોંચ્યો છે. દરેક જગ્યાએ ગયેલા વ્યક્તિને ખબર હોય છે કે પોતે ત્યાં શા માટે ગયો છે, કેવળ જીવનમાં શા માટે આવ્યો છે એની એને ખબર જ નથી. અને શા માટે જીવનમાં આવ્યા છે એવું વિચારવાની પણ જેને ફુરસદ ન હોય એને લોકો સક્સેસફુલ પર્સનાલિટી કહેશે. હી ડઝન્ટ હેવ ટાઈમ ટુ થિંક વાય ઇઝ હી ઇન ધીસ લાઈફ, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ. અને આ બધું વિચારવાનું આપણે નવરા સંતો પર છોડી દીધું છે. તમારે બીજું કશું કરવાનું છે નહીં, આમે આ વિચારો
અને અમને રેડીમેડ આન્સર આપો પડીકુ વાળીને. સોક્રેટીસે બહુ સરસ કહેલું, એન અનઅકાઉન્ટેડ લાઈફ ઇઝ નોટ વર્થ લિવિંગ. શ્રીમદ ભાગવતનો આપણો હીરો પરીક્ષિત છે. સોક્રેટીસના શબ્દોને જો ગુજરાતીમાં અનુદિત કરું તો, અપરીક્ષિત જીવન એ જીવવા જેવું જ નથી. એન્ડ અનએક્ઝામિન, પરીક્ષિત એટલે જેની પરીક્ષા થઈ છે, ટકોરા બંધ. એક કથા સાંભળીને પરીક્ષિતને મુક્તિ મળે છે, કારણ એ પરીક્ષિત છે, એક્ઝામિન્ડ. તમે જો નવી પ્રોડક્ટની લાવો ને, ઇલેક્ટ્રોનિક્સ, ફ્રીજ લાવો, વોશિંગ મશીન લાવો કે ટીવી લાવો, એનું બોક્સ પેકિંગવાળું હોય અને બોક્સની ઉપર એક સીલ મારેલું હોય, એક્ઝામિન્ડ ઓકે, કાં તો ટેસ્ટેડ ઓકે. બીજા પરીક્ષિત ઉપર એવું લેબલ છે, ટેસ્ટેડ ઓકે. કઈ પરીક્ષા થઈ છે ખબર છે? એની મોટા મોટી પરીક્ષા ગઈકાલે કરીને શુકદેવજી. રાજા, તું 4 દિવસથી બેઠો છે એક આસન પર, તને તરસ લાગી હોય, ભૂખ લાગી હોય, સાહેબ પગ ફેરવો કરવો હોય તો કરી લે, પછી કથા સંભળાવ. પરીક્ષિત કે ના બાપજી, નથી મને તરસ લાગતી, નથી મને ભૂખ લાગતી, મારે ક્યાંય જવું નથી, એક ક્ષણ માટે પણ મને હરિકથાનો વિયોગ જોઈતો નથી. આ પરીક્ષા થઈ. તો કથામાં સહેજ કીર્તન પણ આવે ને, બધા કે હાશ ઇન્ટરવલ. અરે કઈ ફિલ્મ છે કે પેલું ગીત આવે એટલે બધા સંકીર્તન પણ કથાનો જ અવિભાજ્ય ભાગ અંગ છે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ કથા. કલાક દોઢ કલાકની કથા થાય એટલે જરાક માઇન્ડ ફ્રેશ કરાય ને, એ માઇન્ડ ફ્રેશ કરવાનું નથી વસ્તુ. અર્થાત જેને બાયોલોજીકલ જવાબદારીઓ પૂરી કરવા માટે જવું પડે તો ના નથી, પણ કેવળ પગ છૂટા કરવા માટે નહીં. એન અનએક્ઝામિન્ડ લાઈફ ઇઝ નોટ વર્થ લિવિંગ. જીવનનું મૂલ્ય સમજાય, પૂતનાનો મોક્ષ આપણને એ શીખવે છે. જાગૃત થઈને જીવ. તો અજ્ઞાનથી બચી શકાય છે, કારણ કે એક તો પુણ્ય કર્મ કરીએ કેટલા ઓછા, અને ગાફેલ રહીએ એટલે બધા પુણ્ય કર્મ જતા રહે. પૂતનાઓ ઘણી ફરે છે સમાજ, નથી બચ્યો. શકટ ભાજન લીલા, હવે પછી જે પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો છે ને, પરીક્ષિત જે વાત કરતો હતો, પરીક્ષિત એક્ઝામિન ટેસ્ટેડ ઓકે, કઈ રીતે પરીક્ષા થઈ કે આ માણસ 7 દિવસ બેસશે જ. એને ખબર છે કે 7મે દિવસે મારું મૃત્યુ છે, તક્ષક નાગ આવીને કરડવાનો છે, અને એ મૃત્યુથી જો છૂટવું હશે, જન્મ મરણના ફેરાથી છૂટવું હશે, તો આ એકમાત્ર ઉપાય છે. શ્રી શુકદેવજી જે મને કહી રહ્યા છે, શ્રીમદ ભાગવત એકમાત્ર ઉપાય છે. એની પરીક્ષા એની સિન્સિયરિટીની પરીક્ષા છે, એની પરીક્ષા એના કમિટમેન્ટની પરીક્ષા છે, અને સૌથી મોટી પરીક્ષા એ જ હોય છે ને, સિન્સિયરિટી કેટલી છે, કમિટમેન્ટ કેટલું છે. નાનકડી લાલચ આવે ને માણસ દોડતો હોય, કે શુકદેવજીને ખબર છે 7 દિવસ સુધી આવે સ્થિર થઈ જશે. એ જેવું પરીક્ષિતને માટે કહેવાયું, એ પછી કોઈના માટે કહી શકાતું નથી. એ ગેરંટી કે આ 7 દિવસ બેસશે જ,
ટેસ્ટેડ ઓકે એવો સિક્કો મારી શકે? આટલા બધા આપ સૌ છો, કેટલા જણ પતિ પત્ની બંને સાથે બેસીને અખંડ સાતે દિવસની કથા સાંભળો છો? હાથ ઉપર કરશો? ઓહો, ઘણા બધા છે રાજીવભાઈ, વી આર લકી. હા, નહીં તો આટલા બધા હોય નહીં. આમ તમે સાચું બોલો છો ને? બહુ બધા લોકો છે, નહીતર આટલા બધા, આટલી સંખ્યા હોવી એ અઘરું છે. સંખ્યા થાય એમાં બહુ મોટી વાત નથી, પણ અડધિયા હોય. બેન આવે પછી બાજુમાં બેઠેલા કોઈક પૂછે કે તમારા ઘરમાંથી અમારા, એમને આ બધો શોખ નહીં. હા, મૂકી જાય ને પાછા 8 વાગે લેવા આવી જાય, અને આ બાપજી હારા બરાબર 8 વાગે પૂરું કરી દે છે. લેવા આવી જાય મને, આ ડ્રાઈવરની સેવા આપે પણ આવીને બેસે નહીં આગળ. પણ તો એ બેન છે ને આમ સ્વભાવ એમનો બહુ સારો, પણ આમ હારા મને ના ન પાડે આવવાની. અને કોઈક ભાઈ આવતા હોય ને એમના ઘરવાળા ના હોય, એમને પૂછીએ કે તમે હશે ક્યાંક કીટી પાર્ટીમાં, અને પેલી બેન કીટી પાર્ટીમાં પોતાની બેનપણીઓને કહેતું હોય મને તો નરસિંહ મહેતા મળ્યા છે, અને આ વેડિંગ એનિવર્સરીમાં કરતાલ ગિફ્ટ આપવાની છે. કહેવાનો આશય કમિટમેન્ટ. સુખદેવજીને ખબર છે પરીક્ષિત 7 દિવસ બેસશે જ, કારણ કે મુક્તિ પ્રાપ્ત કરવાની છે, બીજો કોઈ ઉપાય જ નથી. નાન્ય પંથા વિદ્યતે અનાય. પ્રશ્ન બહુ સરસ છે પરીક્ષિતનો. હવે येन येन अवतारेण भगवान हरिरीश्वर करोति कर्णरम्याणि मनोज्ञानि च नः प्रभो. यच्छृण्वतो पैत्यरतिर्वितृष्णा सत्वं च शुद्ध्यत्यचिरेण पुंसः ભક્તિર્હરૌ તત્પુરુષે ચ સખ્યં તદેવ હારં વદ મન્યસે ચેત. પરીક્ષિતે શુકદેવજીને 7મા અધ્યાય એટલે 10મા સ્કંદના 7મા અધ્યાયના 2જા શ્લોકમાં પ્રભુનું ચરિત્ર પૂછ્યું. મને હજી વધુ લીલાઓ પ્રભુની સાંભળવી છે, પણ 5 વાતો એણે પૂછી છે. પહેલું કહ્યું, અરતી ટળે એવું મને કહો. શૃણવતો પૈત્યરતિર્વિતૃષ્ણા, અરતી ટળે એટલે અભાવ ટળે. જીવ માત્ર અભાવની વેદનાથી, કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે, અભાવની વેદના છે. જે સામે આવી ગયું છે એના પર દ્રષ્ટિ નથી, પણ જે નથી આવ્યું એનો અભાવ સતાવે છે. પરીક્ષિત પૂછે છે, ગુરુદેવ મને પ્રભુનું ચરિત્ર એવી રીતે કહો જેનાથી આ મારી અભાવની વેદના ટળે. અરતિ ટળવી જોઈએ.
બીજું વિતૃષ્ણા એ પણ ટળે, તૃષ્ણા ટળવી જોઈએ. ત્રીજું અભાવની વેદનાથી શું સમ જન્મે છે, તૃષ્ણા જન્મે, જોઈએ 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 તૃષ્ણા ઉભી થાય છે, એ ટળવી જોઈએ. જેટલું જોઈએનું લિસ્ટ ટૂંકું એટલા આપણે સુખી. આપણી પાસે કેટલી વસ્તુ આવી ગઈ કે કેટલી સંપત્તિ આવી ગઈ એનાથી આપણે સુખી થતા નથી, આપણી યાદી કેટલી ટૂંકી છે. વિશ લિસ્ટ કાં તો ડિમાન્ડ લિસ્ટ આપણું કેટલું ટૂંકું છે. તો જોઈએ 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 જેટલું ઓછું એટલા આપણે સુખી. ત્રીજું સત્વંચ શુદ્ધ્યત્યચિરેણ પુંસઃ અચિરેણ સત્વમ. સત્વ તરત જ સત્વ શુદ્ધિ કરે. પ્રભુની એવી લીલા મારે સાંભળવી છે જેનાથી તરત જ મારું અંતઃકરણ શુદ્ધ થાય. પૂજ્ય ડુંગરેજી મહારાજ કહેતા કે કળિયુગ આવ્યો એમાં બીજું કશું જ થયું નથી, માણસનું કાળજું બગડ્યું છે, એનું અંતઃકરણ બગડ્યું છે. કળિયુગમાં બહાર કશું બદલાતું નથી, આ જ સૂર્ય, આ જ ચંદ્ર, આ જ નદીઓ, આ જ ભૂમિ, આ જ હતું બધું જ સતયુગની અંદર પણ. કળિયુગ આવ્યો એનું અંતઃકરણ બગડ્યું, એની વિચારવાની દિશા બગડી ગઈ. પહેલા માણસ ખોટું કરતા અચકાતો, હવે ખોટું કરે અને એને જસ્ટિફાય કરે, એને ડંખે નહીં અંદર. કદાચ કોઈને ખબર પડે ને પૂછે તમે આવું કર્યું, આજકાલ તો બધા જ કરે છે ને, બધા ખાડામાં પડશે, તું એ પડીશ. એટલે ખોટું કર્યાનો ડંખ પણ નથી, આ અંતઃકરણની અશુદ્ધિ છે, સત્વની અશુદ્ધિ છે. મને પ્રભુની એવી કથા સંભળાવો ગુરુદેવ કે તરત જ શુદ્ધિ થાય. અંતર ભક્તિ હરવ, પરમાત્મામાં ભક્તિ દ્રઢ થાય. અને પછી કહ્યું તત્પુરુષે ચ સખ્યમ. ભક્તિ પણ કઈ, શ્રવણ ભક્તિથી યાત્રા શરૂ થાય. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ. સિદ્ધ આઠમા પગથિયે સખ્ય ભક્તિ નિર્માણ થાય. પછી સખ્યત્વ હશે ને ત્યારે હું ને ઠાકોર બાજુમાં બેઠા હોય છે ત્યારે આત્મનિવેદન કરી લઈશ, સખ્ય નિર્માણ થાય. આ પાંચ પ્રશ્નો પૂછ્યા અને એ અનુસાર શ્રી સુખદેવજીએ બાળ લીલાઓનું જે વર્ણન કર્યું, પ્રસંગો આપ જાણો છો પણ ટૂંકમાં કહું, અરતિ અભાવ ટળે એવું જે સ્વરૂપ છે એ લીલા છે, તે તૃણાવર્ત વધોત્સાહ છે, વંટોળિયો આવ્યો છે. વાત એવી થઈ, યશોદાજી લાલનને ખોળામાં લઈને આંગણામાં બેઠા છે અને અચાનક પવન શરૂ થયો, પવનની ગતિ વધી, ચક્રવાત હરિકેન એ બધું ઉપાડી ઉપાડીને ફેંક. આપણે ભાગશાળી છીએ, આવું થતું નથી અહીંયા બહુ, પણ તમે પરદેશોમાં જાઓ, એમાં અમેરિકામાં જ્યોર્જિયા અને ઓક્લાહોમા ને બધા જે પ્રાંતો છે એ તો હરિકેનના જ પ્રાંત કહે, ટોર્નેડો બરાબર ને. એમને ખબર હોય કે દર વર્ષે આવે જ, આપણે જેમ આવે ને કે ચોમાસું આવે એટલે વરસાદ આવે જ, એવી રીતે લોકોને ટોર્નેડોની સિઝન હોય, ટોર્નેડો આવે જ, ચક્રવાત તૃણાવર્ત. અને માણસો એવા પાછા, ત્યાંની વેધશાળાઓ પરફેક્ટ, એટલે ખબર હોય કે આટલા વાગે અહીંયાથી શરૂ થશે ટોર્નેડો, અહીંયા પૂરો થશે,
એટલે ટોર્નેડોને ચેઝ કરવા વાળા હોય. ગાડીઓ લઈ લઈને લોકો નીકળે, ટોર્નેડો આગળ જાય ને એની ગાડી પાછળ જાય. આ શું કરે છે? મેં કીધું અલ્યા પેલો થોડોક ઊભો રહી જશે તો ગાડી સાથે તને ઉપાડીને ફેંકશે. આ ટોર્નેડોનો વિનાશ મેં જોયો છે, મને ખબર છે. આખી આખી ટ્રકને ઉપાડી ફેંકી દે, આખા આખા મકાનોને ઉપાડીને ફેંકી દે ટોર્નેડો. કુદરતની શક્તિ એટલે. યશોદાજી લાલનને ખોળામાં લઈને બેઠા છે ને ત્યાં આ તૃણાવ્રત આવ્યો છે. પવન ફૂંકાવા માંડ્યો, ધૂળ ઉડવા માંડી. વર્ણન કર્યું શ્રીમદ ભાગવતમાં. એકદા રોહમારૂઢમ લાલયંતિ સુતં સતી ગરિમાણમ શિશોરવોઢુમ નસેહે ગિરિકૂટવત. અચાનક જાણે એવું લાગ્યું કે લાલન અચાનક ભારે થઈ ગયા છે, ખોળામાં લેવાતા નથી. યશોદાજી એને ઉતારીને ધરતી પર મૂક્યા અને ત્યાં તો જે પેલો ચક્રવાત સ્વરૂપેણ ચક્રવાત રૂપે આવ્યો છે. મુહૂર્તમ અભવદ ગોષ્ઠમ રજસા તમસાવૃતમ. એક મુહૂર્તને માટે, લગભગ અઢી કલાકને માટે રજસા તમસાવૃતમ. રજ ધૂળ, ધૂળ ધૂળથી બધું આખું ઘેરાઈ ગયું, તમ અંધારું થઈ ગયું, વંટોળિયો આવ્યો ત્યારે. સૂતમ યશોદા ના પશ્યત તસ્મિન યસ્તવતીયત. યશોદા જોઈ શકતી નથી, ક્યાં ગયો લાલન? હવે એનો તાત્વિક અર્થ જોજો. આ ચક્રવાત એ માયાની આંધી છે, એના બે તત્વોથી કામ કરે. રજસા તમસા વૃતમ. રજ એટલે રજોગુણ, તમ તમોગુણ. એનાથી એ આંખોને ઘેરી લે છે. સામે હોય છતાં ઈશ્વર દેખાતો નથી, આ માયાનો વંટોળિયો જ્યારે ફૂંકાય ત્યારે. લોકો પૂછે ક્યાં છે ભગવાન? હે, હોય ભગવાન? હોય. અરે તું છે એ જ પુરાવો છે ભગવાન છે. ભગવાન દેખાતો નથી. રજોગુણ અને તમોગુણ પ્રભુને ઢાંકે છે. એક અર્થમાં જોઈએ તો રજસા એટલે રજોગુણ અને તમ અંધકાર, અજ્ઞાનનો અંધકાર, મોહનો અંધકાર ઈશ્વરને ઢાંકે છે. આ ત્રિગુણાત્મિકા માયા છે ને એ આપણને સૌને બાંધે છે. અને ઈશ્વર તત્વનું વિસ્મરણ, ઈશ્વર જે પરમ વાસ્તવિકતા છે, હી ઇઝ ઓલ ધ ટાઈમ વિથ અસ, એવા ઈશ્વરને ભૂલવી દે છે. ભગવદ્ ગીતાના 14મા અધ્યાયમાં પ્રભુએ વાત કરી રજોગુણ તમોગુણ સત્વગુણ, અને પછી તો પ્રભુએ ગુણાતીત કક્ષાની વાત કરી છે. તમોગુણમાંથી રજોગુણ પર જવાનું, રજોગુણથી સત્વગુણ, અને સત્વગુણથી પણ પર થવાનું, ગુણાતીત કક્ષા. ત્યારે પરબ્રહ્મનું દર્શન થાય, અનુભવ થાય છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ બહુ સુંદર દ્રષ્ટાંત આપતા. એક રાજકુમાર જંગલમાં ફરવા નીકળ્યો. રાજકુમાર છે એટલે ઓબ્વિયસલી સામાન્ય રીતે પણ એના શરીર પર કંઈક તો હોય ને સંપત્તિ. રાજકુમાર જંગલમાં ભૂલો પડ્યો હશે, ત્રણ ચોરના હાથમાં આવી ગયો. ચોરોએ એની પાસે જે હતું એ બધું લૂંટી લીધું. અને એક ચોરે તો કહ્યું કે આપણાને મારી નાખીએ. હવે મારવાની તૈયારી કરતા હતા ત્યાં બીજા ચોરે કહ્યું આને મારી નાખીને આપણને શું ફાયદો?
આપણે એની પાસેથી જે લૂંટવાનું છે તો બધું લૂંટી લીધું છે, આપણે બાંધી દઈએ, આપણે ભાગી છૂટીએ, જે થવાનું હોય થાય એનું પછી. એ કહ્યું ભલાબર છે. દોરડાથી આ રાજકુમારને બાંધી દીધો અને ત્રણેય ચોરો ભાગી ગયા. રાજકુમાર બિચારો જંગલમાં બંધાયેલો પડ્યો છે. ત્રણ ચોરો થોડેક દૂર સુધી ભાગ્યા, પછી ત્રીજા ચોરને દયા આવી, એ પાછો આવ્યો. બંધાયેલા રાજકુમારને છોડી દીધો એણે અને કહ્યું ચાલ હું તને તારા નગરે જવાનો રસ્તો બતાવું. તો ભૂલો પડી ગયો છે ને, જંગલમાંથી લઈ આવ્યા એને હાઈવે પર રાજમાર્ગ બતાવ્યો અને કહ્યું જો તું આ રસ્તે ચાલ્યો જા તારા મહેલ સુધી, તારા પિતા સુધી પહોંચી જઈશ. થોડેક સુધી મૂકવા પણ આવ્યો. આ મહેલ દેખાય છે દૂરથી, કવે જેવો એ મહેલ દેખાવાની શરૂઆત થઈ એટલે પેલો ત્રીજો ચોર હતો એ કે હવે હું જઉં. રાજકુમાર કે ચાલો ને છેક સુધી, તમે તો કેવા સારા કહો, લૂંટી લીધો ઠીક છે, પણ પેલો એક જણ તો મને મારી નાખવાની વાત કરતો હતો, બીજાએ મને બાંધી દીધો, તમે કેવા સારા મને બંધનમાંથી છોડાવ્યો, પિતા સુધી પહોંચવાનો માર્ગ બતાવ્યો અને બસ હવે તો આપણે મહેલમાં પહોંચવા થયા, ચાલો હું મારા પિતા સાથે તમારો પરિચય કરાવું. પેલો કે ના હો, ભલે મેં તને છોડાવ્યો, રસ્તો બતાવ્યો, છેક સુધી મૂકવા આવ્યો, એ બધું સાચું, પણ હું છું તો ચોર જ, મારે અવાય નહીં ત્યાં સુધી તારા પિતા, તારે એકલા જ જવાનું. સ્વામી રામકૃષ્ણ પરમહંસા દ્રષ્ટાંત આપતાને કહેતા કે આ રાજકુમાર એટલે જીવાત્મા, તમે હું આપણે સૌ અસ્તિત્વના જંગલમાં આપણે ભૂલા પડ્યા છીએ અને આ પરમાત્માનો અંશ છે, પરમાત્મા એટલે રાજા, એનો અંશ છીએ આપણે, એના દીકરા છીએ, એનું સંતાન છીએ, એટલે સંપત્તિ તો હોય આપણી અંદર, આધ્યાત્મિક સંપત્તિ, આત્મિક સંપત્તિ કેટલી, પણ આ અસ્તિત્વના જંગલમાં ત્રણ ચોર સત્વ રજ અને તમો એ ત્રણ ગુણ મળી જાય છે, લૂંટી લે છે, આપણું અંતસ્તત્વ જ હણાઈ જાય છે આ ત્રિગુણાત્મિકા માયાની અંદર ફસાઈને. એમાં તમો ગુણ મારી નાખવાની વાત કરે છે, ખતમ કરી નાખે તમો ગુણ તો, પણ રજો ગુણ બંધનમાં નાખે છે. જતા રહે, સત્વગુણ આવે એ આપણને બંધનમાંથી છોડાવે, સારા માર્ગે લઈ જાય, લોકો કે ને સાત્વિક વ્યક્તિ છે, સારા માર્ગે લઈ જાય, ભગવાન તરફનો રસ્તો બતાડે, તેથી માણસને સત્વગુણ બહુ સારો લાગે. ને કહે પણ ખરો કે ચલો ને તમને હું પ્રભુ સુધી હવે તો પહોંચી ગયા, સત્વગુણને આમ સત્વગુણને જલ્દી છોડવાનું મન ન થાય આપણને, પણ જેને પરમાત્માને પ્રાપ્ત કરવો છે એને તો સત્વગુણથી પણ પર, તમ અને રજ તો છોડવાના જ છે, તૃણાવર્તને તો છોડવાનો જ છે સત્વગુણને. બીજા અર્થમાં કહું તો તમો ગુણ લોખંડની સાંકળ છે, રજોગુણ ચાંદીની સાંકળ છે, સત્વગુણ સોનાની સાંકળ છે, જેને મુક્તિ જોઈતી હોય એને સોનાની સાંકળ એ ના રખાય, એ છોડીને આગળ જવાનું હોય. ગુણાતીત કક્ષા. શું કર્યું પ્રભુએ? હવે જે આવ્યો છે તૃણાવર્ત, ઉઠાવ્યા કૃષ્ણને એણે, પછી પ્રભુએ એના ગળાને ઘોંટ્યું છે. તૃણાવર્ત શાંતરયો વાત્યા રૂપ ધરોહરન્, કૃષ્ણન નભો ગતો ગંતુમ નાશક્નોદ ભૂરિ ભારભૂત. એટલું વજન શ્રી કૃષ્ણે વધાર્યું ને ભગવાન તો આઠે સિદ્ધિના અધિપતિ છે, એમાં એક સિદ્ધિ છે ગરિમા સિદ્ધિ, ભારે થવું. તૃણાવર્ત ઉચકી ન શક્યો, પ્રભુ એનું ગળું દબાવ્યું, નાશ થયો છે. આખા પ્રસંગની ફલશ્રુતિ એટલે એનું કન્ક્લુઝન આપતા શુકદેવજી બહુ સરસ કહ્યું
કેવી રીતે બચ્યા? સાધુ સમત્વેન ભયાદ વિમુચ્યતે. સંસારમાં આવા ઘણા તોફાનો આવતા હોય છે, પણ જે સાધુ, સાધુ એટલે સરળ વ્યક્તિ, સાધુ શબ્દનો અર્થ સંસ્કૃતમાં સમજી લેજો. આપણે સાધુ એટલે બાવો ગણીએ છીએ, બાવો નહીં, સાધુ એટલે સરળ, સ્ટ્રેટ ફોરવર્ડ. તમને આ સાધુ શબ્દ એકદમ સ્પષ્ટ થઈ જાય એટલે માટે એક વાત કહી દઉં. વરરાજો, લગ્ન સરા ચાલી રહી છે ને, વરરાજો જ્યારે પરણવા આવે અને કન્યાની માતા એને પોંખીને પછી માયરામાં લઈ આવે, પછી મધુપર્ક વિધિ છે. તમે જોજો, 15 મિનિટ અડધો કલાકમાં એક વિધિ હોય કે જ્યાં કન્યાના માતા પિતા અને વરરાજા એકલો હોય, અને પછી મામા કન્યાને લઈ આવે ને લગ્ન વિધિ શરૂ થાય. પણ એ વરના પિતા, કન્યાના પિતા વરરાજા પાસે કેટલાક વચન માગે છે. ખરેખર તો એ માયરામાં આવે ને ત્યારે કન્યાના પિતા એને પૂછકે છે, ત્વમ સાધુ ભવ અહમ ત્વમ અર્ચયામિ. સસરો પોતાના થનાર જમાઈને એમ કહે છે કે તું સાધુ બન તો હું તારું સ્વાગત કરું. અને પહેલું વચન જે આ વરરાજો પોતાના થનાર સસરાને આપે છે, અહમ સાધુ ભવામી ત્વમ મામ અર્ચય, હું સાધુ બનીશ, તમે મારું સ્વાગત કરો. ત્યારે પછી કન્યાનો પિતા કહે, બેસ, વિષ્ટરો વિષ્ટરો વિષ્ટર વિષ્ટર પ્રતિગ્રહીયતા, ત્યારે બેસવાનું આસન આપે છે. આનો અર્થ કે જો પેલો વરરાજા કહે કે હું સાધુ નહીં બનું, તો કન્યાના પિતાને અધિકાર છે માયરાનું પગથિયું પણ ન ચડવા દે પેલા, કે ભાઈ ગેરજા પાછો. કન્યાની માતાએ પોંખીને જે મુઠિયા ચાર દિશામાં ફેંક્યા છે ને, હોધ્યા આવીશું પાછા. પાછો જાત. હવે જો સાધુ શબ્દનો અર્થ બાવો હોય, તો લગ્ન કરવા માટે આવેલા પોતાના જમાઈને આ કન્યાનો પિતા એમ કે તું બાવો બન. સાધુ શબ્દનો અર્થ છે સરળ. તું આખી દુનિયાને ચક્રાવે ચઢાવજે, પણ મારી દીકરી આગળ તું સરળ રહેજે. ત્વમ સાધુ ભવ. આ બધા વચન લે છે શરૂઆતમાં, અને એ બધા વચન વરરાજો આપે પછી જ મામો લઈ આવે. આ વ્યવસ્થા આપણે લગ્ન વિધિ સમજ્યા જ નહીં, આપણે ફિલ્મો જોઈને જૂતા ચોરવામાં જ વ્યક્ત કર્યા. તમને હસવું આવે છે? અમારી વેદના છે, હું કઈ હસાવવા માટે નથી કહેતો. આ બધું તમને કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી બૂટ ચોરો, પણ આપણને બૂટ ચોરવામાં જેટલો રસ પડે છે એટલો વિધિમાં નથી પડતો. આ જો સમજીને કરવામાં આવે, કન્યાના પિતા વચન લે છે વરરાજા પાસેથી, અને બધા વચન વરરાજા આપે ત્યાં સુધી કન્યા ઇઝ ઇન ધ સેફ કસ્ટડી ઓફ મામા. મામાને જ કેમ કહ્યું? કારણ કે માતા પિતા પછી કન્યાનો જો બેસ્ટ વેલવિશર કોઈ હોય તો એ મામો છે. કોઈ પણ ભાઈને એમ હોય ને કે મારી બહેનની દીકરી, એ પિતા તુલ્ય છે. તો આ બધા વચનો આપવામાં જો પેલો નિષ્ફળ જાય, મામાને સંદેશો પહોંચે જ નહીં, ને આ પછી અંતરપટ આવીને જે સાવધાન સાવધાન છે ને એ મેસેજ પહોંચે છે. કોડવર્ડ છે મામાને કે હવે લાવ, બધા વચનો આણે આપ્યા છે બ્રાહ્મણોના દેખતા, સંતો મહાપુરુષોની સાક્ષીએ અને સ્વજનોની સાક્ષીએ આણે બધા વચન આપ્યા છે. મેરેજ ઇઝ અ સોશિયલ કોન્ટ્રાક્ટ, જો સમજીને વિધિ કરીએ તો. બાકી ચોરો બૂટ. સાધુ, આ સરળ વ્યક્તિ જે છે એ કેવી રીતે રહે? સાધુ સમત્વેન ભયાદ વિમુચ્યતે. સંસારનો ભય, આ તૃણાવર્તનો ભય ગમે ત્યારે સતાવે છે માણસને. તમોગુણ અને રજોગુણની આંધી ગમે ત્યારે આવી શકે છે.
તો સાધુ એનાથી કેવી રીતે મુક્ત થાય, સાધુ કેવી રીતે બચે છે? સમત્વેન. એક જ શબ્દમાં કેટલી મોટી માસ્ટર કી આપી દીધી, ઇક્વોનિમિટી, સમતા મનની. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભૌ જયા જયૌ તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસિ. શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, આપણા ઉપનિષદો, શાસ્ત્રો, રામાયણ, આ બધા એક જ હેતુ વ્યાસપીઠ પરથી આપવાનો પ્રયત્ન કરે, માણસ સમત્વ રાખનારો થાય, માણસ સ્થિર બને, આછકલાઈ છોડે. સમતા, એ જ્યારે દ્વંદ્વમાં સમતા જ્યારે આવે છે ત્યારે જ મનુષ્યનું વજન વધે છે, અને એ આ બધી આંધીઓમાં ફેંકાઈ જતો નથી. સંસાર છે તો દ્વંદ્વ હશે જ, યશ અપયશ, જય પરાજય, લાભ હાનિ, સ્તુતિ નિંદા, વિજય પરાજય છે, અને અંતે મોટામાં મોટો દ્વંદ્વ, જીવન મૃત્યુ, એમાં જે સમત્વ, જેનું ત્રાજવું સમતોલ રહે, બસ તે. ઠાકોરે પોતાનું સ્વરૂપ તો પ્રગટ કર્યું છે, હવે નામ પ્રગટ કરવાની ઈચ્છા થઈ છે. પ્રશ્ન હતો ને પરીક્ષિતનો, અરતી દૂર કરે પછી સત્વ શુદ્ધિ કરે ત્વરિત, તો શુદ્ધિ કેવી રીતે થાય? જીવનની શુદ્ધિ કરનારા તત્વો પાંચ છે. પ્રભુનું નામ પહેલું તત્વ, ભગવાનનું નામ અંતઃકરણમાંથી ઉદાસીનતા દૂર કરશે. બહુ સાયકોલોજિકલ પ્રોસેસ છે. શ્રદ્ધા હોય અને તમે પરમાત્માના નામનો જપ કરો, નામ એ જ મંત્ર છે, જપ કરો, અંતઃકરણની ઉદાસીનતા દૂર થાય છે. કઈ રીતે? સાયકોલોજીસ્ટો કહેશે ઇટ વર્ક્સ એઝ એન ઓટો સજેશન, વિચ ઇઝ અ પાવરફુલ ટૂલ. પાંચ વર્ષનો મોહન અંધારામાં જતા ડરતો હતો. રંભા નામની એની આયા, એની નાની, નાની એટલે નાની નહીં, ગ્રાન્ડ મધર નહીં, પણ આયા દાસી જેનું ધ્યાન રાખતી, એને ખબર પડી કે આ મોહન અંધારામાં જતા ડરે છે. એને વાર્તાઓ કહી અને કહ્યું કે જો બિલકુલ ડરવાનું નહીં, અને તને ડર લાગે ને તારે રામ 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 એ બોલવા. પાંચ વર્ષનું બાળક છે, એને તો પેલી આયા પણ માં જેવી જ લાગે ને, દાદી માં જેવી લાગતી હશે. મોહનને શ્રદ્ધા પડી. આત્મકથામાં લખે છે મહાત્મા ગાંધી કેટલો એટલી અસર થઈ મારા પર, કે પછી હું ક્યારેય જીવનમાં ડર્યો નથી. મુઠ્ઠી હાડકાનો આ માણસ બ્રિટિશ હકુમત સામે ઉભો રહે, ભલભલી સભાઓમાં જઈને ભાષણો કરવાના હોય, મોટા મોટા ગવર્નરો સામે કે એની સાથે કોન્ફરન્સીસ કરવાની હોય, ક્યારે ડર્યો નહીં. એટલે કહે છે મને આ રામ નામે ખૂબ હિંમત આપી. વિચાર કરો, કેવળ અંધારાથી ડરવા માટે અપાયેલો આ રામ નામનો મંત્ર એને મોહનથી મહાત્મા બનવા સુધી કામ લાગ્યો, એને હિંમત આપતો રહ્યો. યે નામ કી શક્તિ હૈ. તો આધ્યાત્મિક દ્રષ્ટિએ જીવનની અશુદ્ધિઓ સત્વની શુદ્ધિને
કરાવવા માટે જીવનની અશુદ્ધિને દૂર કરે અને શુદ્ધિ લાવે. પાંચ તત્વમાં પહેલું છે નામ. ઘણી વખત આપણા જીવનમાં એવું બને કે સંજોગો એવા સર્જાઈ ગયા કે આપણે થાય કે આ શું થઈ રહ્યું છે, આમાંથી નીકળશું કેમ બહાર. આપણે આપણા જીવનમાં આવું થાય ચારે તરફ આપણે અંધકાર દેખાય એવી વખતે કોઈ સમર્થ સદગુરુના માર્ગદર્શનથી લીધેલું પરમાત્માનું નામ મંત્ર એનો તમે જપ કરો, ભીતરથી સહારો આપશે, સપોર્ટ આપશે, તને દૂર કરી દેશે. આજકાલ લોકો મંત્રનો જપ પણ છાપા વાંચી વાંચીને કરે. દર અઠવાડિયે એક દિવસ કંઈક પેલી પૂર્તિ આવે ને, અગમ નિગમ એવું બધું કંઈક. આ અઠવાડિયે મંગળના બદલા થાય છે એ વૃશ્ચિક રાશિ માટે સારા નથી, તેથી વૃશ્ચિક રાશિના જાતકોએ આ મંત્રનો જપ કરવો. એટલે પેલો અત્યાર સુધી કરતો એ બધું તડકે મૂકી ના શરૂ કરે, અને એમાં જો પ્રિન્ટિંગ મિસ્ટેક આવી તો ગયો કામથી. એ ખોટો જ મંત્ર જપે, મુદ્રા રાક્ષસ. સદગુરુના માર્ગદર્શનથી પ્રાપ્ત કરેલો મંત્રનો જો જપ કરવામાં આવે, ઉદાસીન નામમાં શક્તિ છે. બીજું, ભગવાનનું રૂપ અંતઃકરણને શુદ્ધ કરે છે. એ દર્શન માત્રથી ઇન્દ્રિયોની મલિનતા દૂર કરે છે, ઇન્દ્રિયોને પ્રભુપરાયણ બનાવે છે. નામ, રૂપ, પછી ભગવાનનું જ્ઞાન, દેહાધ્યાસ દૂર કરે. પ્રભુનું જ્ઞાન થયું એટલે આપણું અટેચમેન્ટ વિથ ધ બોડી ઓટોમેટિક ઓછું થતું જાય છે. ઈશ્વર સાથે આપણને જોડવા માંડે છે. આપણી અલૌકિકતાની અનુભૂતિ કરાવે છે પરમાત્માનું જ્ઞાન. તેથી આપ જ્યારે કથા શ્રવણ કરવા આવો, આપણે મોટા ભાગે એમ સમજીએ છીએ કે શા માટે ભગવાનની વાતો. ચોક્કસ ભગવાનની વાતો છે, સંતોના ભક્તોના ચરિત્રો છે, એમાં કોઈ શંકા નથી. પણ કથાને દર્પણ તરીકે જોવાની, એમાં આપણું દર્શન કરવાનું છે. ને એ જો કરીશું, પરમાત્માની લીલા, પરમાત્માના સ્વરૂપનું, પરમાત્માના નામનું વર્ણન કરી આપણા માટે કઈ રીતે ઉપયોગી છે. હું આ ઈશ્વર સાથે જોડાયેલો છું, હું એનો અંશ છું. ચોથું, ભગવાનની ભક્તિ પ્રભુ સાથે જોડે છે, દ્રઢ પ્રીતિ કરાવે છે. અને પાંચમું, ભાગ્ય. દૈવમ ચૈવાત્ર પંચમ અહીંયા પણ કહી શકાય. આત્મશુદ્ધિ થયા પછી કૃપા પ્રાપ્ત થાય છે, પ્રભુની કૃપા, મહાપુરુષોની કૃપા ભાગ્યરૂપ બની અને વ્યક્તિને પવિત્ર કરે છે. શકટભાજન લીલા થઈ, વ્રજવાસીઓ ગભરાઈ ગયા છે. વસુદેવજીએ ગર્ગાચાર્યને મોકલ્યા અને કહ્યું કે તમે જઈને આમને હિંમત આપો. સાક્ષાત ઈશ્વર એમની વચ્ચે બેઠો છે ને આ લોકો બધા ગભરાય છે. ગર્ગાચાર્ય ગોકુલમાં પધાર્યા, નંદ બાબાને આનંદ થયો. બાપજી આપ મારે ત્યાં રોકાવો. ગર્ગાચાર્ય કે ના, હું તો એક જ રાત માટે આવ્યો છું, પછી તમારે આગળ જવાનું છે અને મંદિરમાં ક્યાંક રોકાઈ જઈશ. ભાવ કે જે હોય બાપજી, આપના જેવા મહાપુરુષ અમારા ગામમાં આવે ને તમારે મંદિરમાં પડ્યા રહેવું પડે,
અમારા બધાના ઘરને શું આગ લાગી ગઈ છે? બાપજી, આપના જેવા મહાપુરુષના ચરણની ધૂળ જો અમારા આંગણામાં પડે તો અમારા આખા કુળ પવિત્ર થઈ જાય. ખૂબ આગ્રહ કરી નંદ બાવા ગર્ગાચાર્યને પોતાના ઘરે પધરાવી આવ્યા, ભાવપૂર્વક એમનું સ્વાગત કર્યું, ભોજન પીરસ્યું, બેસાડ્યા અને પછી ધીરેથી કહ્યું, બાપજી આપના જેવા જ્ઞાની મહાપુરુષ પધાર્યા છે, એક વિનંતી છે. શું? આ બે બાળકોના નામ આપ પાડી આપો. આપણે ત્યાં પરંપરા હતી ષોડશ સંસ્કાર પ્રમાણે કે સંતાનોના નામ સંતો પાસે પડાવાય, જ્ઞાની મહાપુરુષો પાસે પડાવાય. આ ફૈબા ક્યાંથી ઘૂસી ગયા છે સમજાતું નથી. એ માત્ર ગુજરાત ને મહારાષ્ટ્રમાં જ ઘૂસ્યા છે, બાકી તમે આખા ભારતમાં જાઓ ક્યાંય પણ ફૈબા નામ, આખી દુનિયામાં જાઓ ક્યાંય ફૈબા નામ પડવા આવે જ નહીં. માત્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોને ખબર ક્યાંથી ઓળી જોળી પીંપળ પાન ફૈયે પાડ્યું ફલાણું ના. હવે ઘૂસી જ ગયા છે તો રાખજો એમને, નહીં તો બધી ફૈબાઓ નિરાશ થશે, બાપજી અમારો એકડો કાઢી નાખ્યો. તમારે ત્યાં સંતાનનો જન્મ થાય ત્યારે બેનને બોલાવો, એને જે કંઈ તમારો વ્યવહાર હોય એ બધું કરીને રાજી કરો, બેનને બધું કરો. પણ બેનને એટલું કહો, બેન નામ તો કોઈક મહાપુરુષ પાસે જ પડાવીશ. નંદ બાવા કહે છે ગર્ગાચાર્યજીને, બાપજી આપ નામ પાડો. ગર્ગાચાર્ય કહે છે, બાવા યદુના મહમાચાર્ય ખ્યાતશ્ચ ભવિસર્વતઃ. દુનિયા આખી જાણે છે કે હું તો યાદવોનો આચાર્ય છું, પુરોહિત છું, અને તમારા બાળકોના નામ પાડીશ ને કંસને જો ખબર પડશે તો, કંસને તો શંકા છે, તમને ખ્યાલ છે યાદવોનો કેટલો વિરોધી છે. કંસને જેવી શંકા પણ ગઈ કહીએ, ગર્ગાચાર્ય અહીંયાથી ત્યાં ગોકુળમાં ગયા નામ પાડવા માટે. આ બે બાળકો યાદવ તો નહીં હોય, ને પછી જો કંસ આ બાળકોને કંઈક કરશે તો આપણાથી સહન નહીં થાય. નંદ બાવા કે, બાપજી એ બધું હું ન જાણું, હું તો એટલું જાણું કે આપના જેવા મહાપુરુષ મળે બહુ ઓછા, અને આપ જો પધાર્યા છો તો મારા બાળકોના નામ પાડી આપો બસ. ગર્ગાચાર્યજી, તો એક કામ કરીએ, આપણે ક્યાંક એકલા કરી એવું સ્થાન શોધી કાઢો બાવા જ્યાં તમે હો, બેનને માતા હોય, બે બાળકો ને હું બસ. નંદ બાવા કે, એવી જગ્યા તો છે મારી ગૌશાળા, મેં ગાયોની બહુ સેવા કરી છે ને તેથી મારે ત્યાં લાલન પધાર્યા છે. ગૌશાળામાં એકઠા થયા છે ને અન્ય પુરાણ, ભાગવતમાં નથી લખ્યું પણ અન્ય પુરાણના મત અનુસાર આ નામકરણ સંસ્કાર ફાગણ સુદ આઠમને દિવસે થયો છે, એ સાથે જ અન્નપ્રાશન સંસ્કાર પણ થયો. બોટન પહેલી વખત જે ભોજન કરવામાં આવ્યું, સરસ મજાનો વિધિ. અને પછી ગર્ગાચાર્ય પૂછ્યું કે, બાવા બોલો પહેલા કોનું નામ પાડવું છે? નંદ બાવા કે છે, આ મોટો છે એનું નામ પહેલા મોટાનું. ગર્ગાચાર્ય કે છે, અયમ હી રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈઃ. આ રોહિણીનો પુત્ર છે, પોતાના ગુણોથી બધાને રમાણ કરશે, તેથી હું એનું નામ પાડું છું રામ. અને એ ખૂબ બળવાન થશે, તેથી બલરામ તરીકે ઓળખાશે. બલાધિક્યાત બલમ વિદુ, નામ પડ્યું બલરામ. નંદ બાવાએ લાલનને આગળ ધર્યા છે. બાપજી અમારા લાલાનું શું નામ પાડો છો આપ? લાલનને જ્યાં સન્મુખ પધરાવ્યા, ગર્ગાચાર્ય સૌ પ્રથમ તો લાલનના ચરણ સ્પર્શ કર્યા છે. પરમાત્માના ચરણારવિંદનું દર્શન કરતા ગર્ગાચાર્યજી ધ્યાનસ્થ થયા છે. છે જ્યોતિષ શાસ્ત્રના વિદ્વાન,
એવા સર્વજ્ઞ ગર્ગ થોડી ક્ષણો માટે જાણે બિલકુલ અજ્ઞ થઈ ગયા. ચરણના અંગૂઠાના નખનું જો આટલું તેજ હોય, જન્મકુંડલીમાં કયો ગ્રહ કયા ગૃહમાં કઈ રાશિનો પડ્યો હોય તો આવું હોઈ શકે. ન ગ્રહ જડ્યો, ન ગૃહ જડ્યું, ન રાશિ જડી, પણ અંગૂઠાના નખનું એ તેજ જે ગર્ગાચાર્યના નેત્ર દ્વારા હૃદયમાં પ્રવેશ્યું, એ ક્ષણમાં તો જન્મ જન્માંતર અને યુગો યુગોના અવતારોનું દર્શન થયું. સમાધિની અનુભૂતિમાંથી ગર્ગ જાગૃત થયા, કહ્યું, આસન વર્ણાસ્ત્રયો યસ્ય ગૃહતો નુ યુગંતનુ શુક્લો રક્તસ્તથા પીત ઇદાનીં કૃષ્ણતાંગત. બાવા, આ તો સાક્ષાત પરબ્રહ્મ છે બાવા. સમગ્ર માનવ જાત પર ઉપકાર કરવાને માટે યુગો યુગોથી એણે અનંત અવતારો ધારણ કર્યા છે, વિવિધ વર્ણ ધારણ કર્યા છે, ક્યારેક શુક્લ વર્ણ, ક્યારેક રક્ત વર્ણ, ક્યારેક પિત વર્ણ. આ યુગમાં, આ અવતારમાં એણે કૃષ્ણ વર્ણ ધારણ કર્યો છે અને તેથી હું એનું નામ પાડું છું કૃષ્ણ. પરમાત્માનું નામકરણ થયું કૃષ્ણ કનૈયાલાલ કી. બે હાથ ઊંચા કરી નંદ બાબા નાચવા લાગ્યા, કૃષ્ણ 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 કૃષ્ણ. બાબા, બાપજી આપે નામ બહુ અઘરું પાડ્યું, અમે તો લાલો 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 એમ કહેતા હતા, આ કૃષ્ણ અમને યાદ રહેશે કે નહીં? કૃષ્ણ 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 કૃષ્ણ. શ્લોક પર ધ્યાન દે. આસન વર્ણાસ્ત્રયો યસ્ય. જો બલરામજીનું જ્યારે નામ પાડ્યું ત્યારે ગર્ગાચાર્યજી સ્પષ્ટ બોલ્યા હતા, અયમ હી રોહિણી પુત્રો, આ રોહિણીનો પુત્ર. તો હવે એ જ પરંપરા અનુસાર જાય તો અહીંયા એમ કહેવું જોઈએ ને કે અયમ હી યશોદા પુત્રો, એવું નહીં કહ્યું. કારણ અને કહ્યું શું? આસન વર્ણાસ્ત્રયો યસ્ય અસ્ય આના. કેમ ન કહ્યું યશોદા પુત્ર? કહેવાય નહીં, કારણ કે ગર્ગાચાર્યને ખબર છે આ યશોદા પુત્ર નથી, આ દેવકી પુત્ર છે. જો એ કે યશોદા પુત્ર, તો એના જે યજમાન છે ને દેવકી વસુદેવ, એને ગમે નહીં. પુરોહિત યાદવોના છે, યજમાનને ખોટું લગાડવું પુરોહિતને પોસાય નહીં, એટલે યશોદા પુત્ર છે એમ કહી શકતા નથી. તો દેવકી પુત્ર કે નંદ બાવાને યશોદાની આગળ એ રહસ્ય અત્યારે ખોલવાનું પણ નથી. તારા માની શું હાલત થશે? યશોદા તો એમ જ સમજે છે કે લાલો મારો છે. તો ન યશોદા પુત્ર કહ્યું, ન દેવકી પુત્ર કહ્યું, અસ્ય આ. અને એ સાર્વત્રિક થઈ ગયું. પછી દેવકી પુત્ર કે યશોદા પુત્ર કે તો એક મર્યાદા આવી જાય, અસ્ય આ આ આ સનાતન બ્રહ્મ પરબ્રહ્મ. ત્રણ વર્ણ, અનેક વર્ણ છે, આસન વર્ણ, ત્રણ વર્ણ, આસન વર્ણાસ્ત્રયો યસ્ય ગૃહતો નુ યુગંતનુ. ત્રણ વર્ણ છે એના,
હવે એક રીતે તો કહ્યું શુક્લ રક્તને પીત, શુક્લ એટલે સફેદ, ક્યારેક એને સફેદ વર્ણ ધારણ કર્યો, ક્યારેક લાલ વર્ણ ધારણ કર્યો, ક્યારેક પીળો વર્ણ ધારણ કર્યો. અને બીજી રીતે કહીએ તો ત્રણ વર્ણ, વર્ણ શબ્દનો એક અર્થ થાય રંગ, વર્ણ શબ્દનો બીજો અર્થ થાય અક્ષર. આસન વર્ણાસ્ત્રયો યસ્ય અસ્ય ત્રિવર્ણઃ, આસન ત્રયઃ વર્ણઃ, ત્રણ વર્ણ કયા? અ ઉ અ ઉ. આ પરબ્રહ્મ તત્વ જે પ્રણવથી સૂચિત છે તે ત્રણ વર્ણ. અને એ ત્રણ વર્ણ થયા તો પછી રંગ પણ કયા કયા? શુક્લ રક્ત અને પિત્ત. અગ્નિ સ્વરૂપ, ચંદ્ર સ્વરૂપ અને આનલ સૂર્ય સ્વરૂપ. આનલ એટલે અગ્નિ, સૂર્ય ચંદ્ર અને અગ્નિ. શ્રી રામચરિત માનસના બાલકાંડના આરંભમાં નામ વંદના પ્રકરણમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે ઇનકે નામ અને આ ચોપાઈ નામ વંદના પ્રકરણ નથી, વશિષ્ઠજી જયારે રામચંદ્રજી નું નામ પાડે છે ત્યારની છે. અનુપા અગ્નિ સ્વરૂપ, સૂર્ય સ્વરૂપ અને ચંદ્ર સ્વરૂપ. ચંદ્ર સ્વરૂપ શીતલ, સૂર્ય સ્વરૂપ રક્ત. સૂર્ય સ્વરૂપ રક્ત, ચંદ્ર સ્વરૂપ શ્વેત અને અગ્નિ સ્વરૂપ પીત. શુક્લો રક્ત તથા પીત, એવી રીતે છે. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માન રૂપાણી તાન્યહં વેદનો જનાઃ. ગર્ગાચાર્યજી કહે છે રાજન એ બધા હું જાણું છું. અને એષવ શ્રેયા ધાસ્યદ ગોપ ગોકુલ નંદન અનેન સર્વ દુર્ગાણી યુયમંજસ્તરિષ્યથ. જ્યાં સુધી આ કૃષ્ણ તમારી સાથે રહેશે બાબા, ત્યાં સુધી તમે સર્વ સંકટોને સુખપૂર્વક તરી જશો. કૃષ્ણ 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 ઉચ્ચાર મગ્ન નંદ બાબાને કાને આ શબ્દો તો પડ્યા પણ અર્થ સમજાતા વાર લાગી છે. ઠાકોરજી જયારે ગિરિરાજ ધરણ લીલા કરી ને ત્યારે અર્થ સમજાયો છે મને. ત્યારબાદ માખણ લીલા, એના પહેલા રીંગણ લીલા છે. એટલે રીંગણ આપણું ગુજરાતીનું નહીં, સંસ્કૃતમાં રીંગણ એટલે બાળક ચાર પગે જે દોડે ચાલે ને એને રીંગણમ કહેવાય. ઘૂંટણીએ ચાલે જે બાળક એને રીંગણ કહેવાય. લાલન એવી રીતે નીકળે છે, નટખટ તો પહેલેથી. હા, ઘૂંટણીએ જતા હોય અને બાજુમાંથી કોઈક વાછરડું પસાર થાય એટલે એની પૂંછડી પકડી લે. ગાયનું વાછરડું ભટકીને ભડકીને એકદમ દોડવા માંડે એટલે લાલન પૂંછડી છોડે નહીં, એની પાછળ પાછળ ખેંચાય. અને પેલું વાછરડું ક્યાંક કાદવમાં કેમ જઈને પડે તો લાલન એની ત્યાં પાછળ. નવડાવી ધોવડાવી, સુંદર મજાના વસ્ત્રો પહેરાવી, સુંદર કેશ વાળ ઓળી, વાંકડીવાળા વાળ ઓળી, અને યશોદા મૈયા એને મૂક્યો હોય રમવા માટે આંગણામાં, એ બેઠો બેઠો આંગણાની ધૂળ પોતાની ઉપર ચઢાવતો. અને આવી રીતે કોઈક પાછો યશોદાજી શોધવા નીકળે, ક્યાં ગયો ક્યાં ગયો?
મળે નહીં. આંગણામાં બેસાડ્યો તો ગયો ક્યાં લાલો? શોધવા નીકળે ક્યાં ગામની બહાર, તળાવની અંદર, કઈ કીચડની અંદર પડ્યો હોય. યશોદાજી એકદમ લઈને કે આ લાલા તું શું કરે છે? આટલો સરસ હું તને નવડાવું છું, ધોવડાવું છું, આટલા સુંદર વસ્ત્રો તને પરિધાન કરાવું છું, તારા વાળ ઓળું, અને તું બેઠો બેઠો ધૂળ ભરે ને આવી રીતે વાછડાના પૂંછડા પકડી પકડીને તું આવે, તને કેમ આટલી બધી ધૂળ ગમે છે? સાવ ભૂંડ જેવો છે. યશોદાજી જયારે એમ કે ને સાવ ભૂંડ જેવો છે, લાલન આમ કરીને મૈયાની આંખમાં જુએ, એવું સરસ સ્મિત કરે, જાણે કહેતો હોય મૈયા મેં તો એસા સમજતા થા કે તું મુજે કેવલ ઇસી જન્મ મેં જાનતી હૈ, માં તે મારા પાછલા અવતારોના પણ દર્શન કરી લીધા. ખરેખર માં મેં ભૂંડનો અવતાર લીધો તો, વરાહ અવતાર મેં ધારણ કર્યો તો, માં તું મારા જન્મ જન્માંતર જાણે છે. અને એ લાલનની જે દ્રષ્ટિ હોય ને આમ જે યશોદાની સામે જુએ, યશોદા પેલી એવી ઉકળાતે ઉકળાતે આવી હોય કે આને હું નવડાવી દોડાને મૂકું જનામાં, પણ એ લાલન જુએ એવી સરસ રીતે ને, અને એમાં આમ કરીને મૈયાની સામે જોતો હોય, મૈયાનો બધો આક્રોશ કોને ખબર ક્યાં જતો રહે, અને લાલને એકદમ ઊંચકી છાતીએ વળગાડે, યશોદાજી એ પણ ભૂલી જાય કે હવે એના વસ્ત્રો પણ ધૂળવાળા થઈ રહ્યા છે. માખણ લીલા કૃષ્ણે કરેલી ક્રાંતિ છે, ઇટ ઇઝ એન ઇકોનોમિક રિવોલ્યુશન. શ્રી કૃષ્ણ ઇઝ પ્રોબેબલી ધ ફર્સ્ટ રિવોલ્યુશનરી ધ વર્લ્ડ હેઝ પ્રોડ્યુસ્ડ, ધ ફર્સ્ટ રિવોલ્યુશનરી. સિસ્ટમ ને ઠીક કરવાની, વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન પૂરેપૂરો કરે, પણ જો એ સિસ્ટમને ઠીક કરવાનો સહકાર બાકીના લોકો તરફથી ન મળે તો એને રિવોલ્યુશનાઇઝ કરવાની હિંમત, આ વિશ્વના ઇતિહાસમાં જુઓ કૃષ્ણ પહેલા દેખાતી નથી. ભગવાન શ્રી કૃષ્ણ ભૂતળ ઉપર 125 વર્ષ રહ્યા, પણ એમની લીલાઓને, એમના જીવનનો તલસ્પર્શી અભ્યાસ કરીએ, શ્રદ્ધાપૂર્વક કરીએ, તો આપણને જણાય છે કે શ્રી કૃષ્ણ કંઈક ઉતાવળમાં છે. હી ઇઝ ઓલવેઝ ઇન હરી. He wants to finish his missions as fast as he can. ભગવાન શ્રી રામ 14 વર્ષ માટે એક સિદ્ધાંતનું પાલન કરવા માટે વનમાં જાય, શ્રી કૃષ્ણ પાસે આવો ટાઈમ નથી. પિતૃ આજ્ઞાનું પાલન થવું જોઈએ, આ એક સિદ્ધાંતને સ્થાપિત કરવા માટે શ્રી રામચંદ્રજી 14 વર્ષનું બલિદાન આપે. કેટલી ધીરજ જોઈએ. શ્રી કૃષ્ણ ન કરે, રાજા તરીકેનું પોતાનું કર્તવ્ય નિભાવવાને માટે શ્રી રામચંદ્રજી પોતાના દાંપત્ય જીવનનું બલિદાન આપે, સીતાનો ત્યાગ કરે, રડતા હૃદયથી શ્રી રામચંદ્રજી સીતાનો ત્યાગ કરે છે. કેમ? કારણ કે એક દાખલો બેસવો જોઈએ. રાજાનો પરિવાર છે તો લોકાપવાદ જેનો થતો હોય એવું કામ ન કરાય. અમારે કષ્ટ સહન કરવું પડે કરી લઈશું, લોકો રાજી રહેવા જોઈએ. કારણ કે રાજા એ લોકોનો સ્વામી નથી, રાજા એ લોકોનો સેવક છે. અરે પણ લોકો ખોટું બોલે છે, એ પછી જોઈશું. આ ગ્રામ છે, લોકો ભ્રાંતિમાં જીવે છે, એ સમજાવીશું. પછી ભલે લોકોને પસ્તાવો થતો કે આપણે આવું નહોતું કરવું, પણ મારું કર્તવ્ય એ છે કે લોક જેમાં રાજી રહે એ મારે કરવું. રામચંદ્રજી છે,
અત્યારે બહુ સહેલાઈથી તમે પ્રશ્ન પૂછી શકો, એક ધોબીના કહેવાથી રામે સીતાનો ત્યાગ કર્યો આ કંઈ સારું કહેવાય? એટલે રામાયણ તો વાંચ, કોઈ ધોબી છે જ નહીં. દેર ઇઝ નો કેરેક્ટર ઓફ ધોબી, લોકાપવાદ છે. ચોરે ને ચૌટે લોકો ચર્ચા કરતા હતા એવું લખ્યું છે. જવા દો, મારો કહેવાનો આશય, શ્રી કૃષ્ણ કંઈક ઉતાવળમાં છે. ઇઝ ઇન હરી. અને તેથી શ્રી કૃષ્ણનું જે સત્ય છે એ પરિણામનું સત્ય છે. કૃષ્ણ બિલીવ્સ ઇન રિઝલ્ટ્સ. પ્રોસેસ સાથે ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો એ કરવા માટે શ્રી કૃષ્ણ તૈયાર છે. શ્રી રામચંદ્રજી અને એનામાંથી આગળના બધા અવતારો છે, હી બિલીવ્સ ઇન ધ પ્યોરિટી ઓફ ધ પ્રોસેસ ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ રિઝલ્ટ. બહુ મોટો ફરક છે. અને ઇટ ઇઝ ધેર પર્સનલ બિલીવ્સ, એમની પોતાની અંગત માન્યતાઓ છે. પોતે જે કાળમાં જીવ્યા, એમને પોતાને જે રીતે યોગ્ય લાગ્યું એ કર્યું. આપણે દર્શન કરી શકીએ, તુલના કરી શકીએ, પણ આપણે સિક્કા ના મારી શકીએ કે રામજી હારા ને આ નહીં હારા ને પેલો ખોટો ના હાચો. આપણે કોને કરવાવાળા ભાઈ? સમજવાનો પ્રયત્ન કરો, માર્ક આપવા ના બેસો. માણસને એવું છે ને, પોતે જજમેન્ટ આપવા માંડે. ચાર જણા ભેગા બેસીને આમ પત્તા રમતા હોય ને, બીજો કોઈ ધંધો હોય નહીં કરવાનો, એટલે પત્તા રમતા રમતા રામે આવું ન કરાય, લ્યો મારો સત્તો, એટલે તને ઊંધે લટકાવીને મરચાંની ભૂકી કરવું નીચે. તું સત્તો ફેંકતા રામની જજમેન્ટ આપે છે. સમજવાનો પ્રયત્ન કર, ન સમજી શકે તો કે ભાઈ આપણને ખ્યાલ નથી આવતો. બધાના વિશે જજમેન્ટ આપે, ઉનકી અપની માન્યતા હૈ, ઉનકા અપના જીવન હૈ. શ્રી કૃષ્ણ કે ઉતાવળમાં છે. એ ક્રાંતિ કરી હંમેશા. જે વ્યક્તિ પરિણામ માટે આગ્રહી હોય એ જ ક્રાંતિકારી બની શકે છે. ઇફ હી વોન્ટ્સ અ સર્ટન રિઝલ્ટ, કમ વોટ મે. રિઝલ્ટ ઓરિયન્ટેડ માણસ જ રિવોલ્યુશન કરી શકે, અને તેથી એના પરિણામો દેખાય. બીજા બધા લોકો શું કરે, સારું કરવું હોય થાય તો કરો, બાકી હવે ઠીક, બીજું શું, આપણે કર્યું, આપણાથી થાય એટલો ટ્રાય કર્યો. એ લોકો ક્રાંતિ ન કરી શકે. શ્રી કૃષ્ણ રિવોલ્યુશનરી છે. ગોકુળમાં બનતું માખણ મથુરામાં વેચાય અને ગોકુળના બાળકો માખણથી વંચિત રહે એવી સ્થિતિ જ્યાં હતી, બાલમિત્રોએ આવીને કહ્યું કે લાલા આપણને, અમને માખણ નથી મળતું ખાવા માટે. લાલાએ કહ્યું ઠીક છે, સમજાવ્યા બધાને. પહેલા તો કહ્યું કે ભાઈ બાળકોને માખણ આપો, વાડીએ જ રીંગણા મોંઘા, ગોકુળમાં આટલું માખણ બને, કૌંસના મલ્લોને તમે માખણ વેચવા જાઓ અને તમારા છોકરાઓ ભૂખ્યા રહે, માખણ ન ખાય. બધા કે નાના એવું કરી તમારો પ્રોફિટ ઓછો થઈ જાય ને, અમારું સેલ ઘટી જાય, પ્રોફિટ ઘટી જાય. કૃષ્ણ કહેતો પ્રોડક્શન વધારો. ગોપીઓ કે પ્રોડક્શન વધારવાનું અમારા હાથમાં ક્યાં છે? તો ગાય જેટલું દૂધ આપે એ પ્રમાણે માખણ બને. કૃષ્ણ કહેતો પછી ગાયોની સેવા કરો, રો મટીરિયલના સપ્લાયરને હાચવો. ઇકોનોમિક રિવોલ્યુશન છે ને, એને સાચવો. તરત બાનું આવી, નો નોટ ફિઝિબલ, આ પ્રોજેક્ટ વાયેબલ નથી. કેમ? કૃષ્ણ કે હું પ્રોજેક્ટ સજેસ્ટ કરું વાયેબલ ના હોય, ક્યાં તમને પ્રોબ્લેમ ક્યાં નડે છે? મેન પાવર. ગોપીઓએ કહ્યું, તું કહે છે લાલા ગાયો ચરાવવા જાઓ, કારણ કે એ વખતે શું કરતા, ગોવાળો સવારના પોરમાં ગાયો છોડી દે, આખો દિવસ બિચારી ગાયો રખડ્યા કરે ગમે ત્યાં, જે મળે ખાધા કરે, સાંજે પાછી આવે એટલે દોવા બેસી જાય. કૃષ્ણ કે આમ ન ચાલે, તમારી આખી માખણ ઇન્ડસ્ટ્રી ગાય પર નભે છે,
અને ગાયો પર તમે ધ્યાન ના આપો તો કેમ ચાલે? ગાય કઈ વનસ્પતિ આરોગ્ય છે એ તમે જુઓ, એનું સંવર્ધન કરો, એની બ્રીડ સુધરે એવા પ્રયત્નો કરો, સેવા કરો એની. ગોપીઓએ કહ્યું, નો ટાઈમ, મેન પાવરની શોર્ટેજ, હ્યુમન રિસોર્સિસ. એટલે પ્રોજેક્ટ વાયેબલ ન હોય. કૃષ્ણ કે હું કહું કરું પ્રોજેક્ટ આપણું વાયેબલ ના હોય. ગોપી કે હા, જો પુરુષો સવારથી ખેતી કરવા જતા રહે, ખેતરમાં જાય, અને મહિલાઓ સવારે ઉઠે, માખણ વલોવે, મથુરા વેચવા જાય, પાછી આવે ત્યાં સુધી અડધો દિવસ પૂરો થઈ ગયો, રસોઈ બનાવે, બાળકોને જમાડે, ભાથું લઈને ખેતરમાં જાય, પતિને જમાડે, ત્યાં થોડીક મદદ કરે, ત્યાં સૂર્યાસ્ત થયો, પાછા આવવાનું. તો નથી પુરુષો પાસે સમય, નથી મહિલાઓ પાસે સમય, ગાયો ચરાવવા જાય કોણ?